વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલ ઇઝી મેથ વિથ મકસૂદ શર્માં આપનું હાર્દિક સ્વાગત છે. અને પહેલાંના વિડીયોમાં સમજાવેલી વ્યાખ્યાઓ, કોટિકોણ, પૂરક કોણ, સરળ કોણની વ્યાખ્યાઓ બરાબર તમે યાદ કરી લીધી હશે. અને જો યાદ ન કરી હોય તો એ વ્યાખ્યાઓનો વિડીયો ફરીથી જોઈ અને યાદ કરી લેજો. વ્યાખ્યા વગર આ દાખલા ગણી શકાશે નહીં. ગણિત ભણવા માટે આ ખૂબ જરૂરી છે કે પાછલું હંમેશા યાદ રાખતા જાઓ અને આગળ તમને એ વ્યાખ્યાઓનો ઉપયોગ કરો તો ગણિત તમારા માટે સરળ થઈ જશે. સૌથી પહેલાં પ્રશ્ન આપણે એકની શરૂઆત કરીશું. ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે. આ રકમ આપેલી છે આપણને. ખૂણો એ અને બી કોટિકોણ છે. જો ખૂણો એ જેમ આ બે ટપકા છે અને જેમ વાંચવાનું રેશિયોની નિશાની છે ગુણોત્તરની, ખૂણો એ અને ખૂણો બી બરાબર 2:3, એટલે કે અહીંયા ખૂણો એ અને બીના માપનો ગુણોત્તર આપેલો છે, હોય તો એ અને બી શોધો. તો સૌથી પહેલાં રકમ વાંચી લેવાની. એ અને બી કોટિકોણ છે. તો કોટિકોણ હોય એટલે આપણને તરત એની કોટિકોણની વ્યાખ્યા ખબર પડે. કોટિકોણ હોય તો કે બંનેનો સરવાળો 90 થાય. તરત આ મગજમાં કોટિકોણની ફાઇલ ખુલી જાય. તો કયા ખૂણાના આપેલા છે આપણને? ખૂણો એ અને બી, એટલે ગુણોત્તર આપેલું છે. ખૂણો એ જેમ બી બરાબર 2:3, આ લખી લીધું આપણે આના ઉપરથી. હવે બંનેની કિંમત, એની કિંમત આ પહેલી કિંમત, બીની કિંમત પહેલું જે હોય એની કિંમત પહેલી, બીજાની કિંમત બીજી. હવે અહીંયા ગુણોત્તર છે, એનો મતલબ કે આમની પાછળ કોઈ ચોક્કસ સંખ્યાઓ રહેલી છે. તો એ એના માટે કઈ સંખ્યા છે આપણને ખબર નથી, એના માટે આપણે પાછળ x લખીશું. આ કોડ સંખ્યા છે, એટલે 2x અને 3x, આ રીતે બંનેમાં સરખી સંખ્યાઓ લખવાની. હવે કોટિકોણ છે, ખૂણો એ અને બી, એટલે બંનેનો સરવાળો 90 થાય. સરવાળા માટે નિશાની આપણે પ્લસની નિશાની લઈએ છીએ. હવે કિંમત મૂકી, એની કિંમત 2x પ્લસ બીની કિંમત 3x ઇઝ ઇક્વલ ટુ 90. હવે બંને એક્સ વાળા પદ છે એટલે એનો સરવાળો કરીશું. 2x + 3x 5x. હવે અહીંથી આપણે સુરેખ સમીકરણને રીતે ઉકેલ મેળવવાનું. જો તમને સુરેખ સમીકરણ ઉકેલવામાં તકલીફ પડતી હોય તો આનો વિડીયો આપણે અગાઉ બનાવેલું છે આપણી ચેનલમાં, એ વિડીયો જોઈ એને ખૂબ સરળ રીતે સમજાવેલું છે. એટલે આ 5x દૂર કરવા માટે બંને બાજુ 5 વડે આપણે ભાગાકાર કરેલું છે. એટલે કે અહીંયા આપણે 5x, આ 5x/5, આ બાજુ પણ 90/5, એટલે બંને બાજુ 5 વડે ભાગાકાર કરતા 5 ઉડી ગયા. અહીંયા 5 90 એટલે 18 × 5, 18 × 5 90, 5 ઉડી ગયા, એટલે x કિંમત આપણને 18 મળશે. આ x કિંમત મળી. હવે આ કિંમતમાં જ્યાં x છે ત્યાં મૂકી દેવાનું. એ બરાબર 2x, તો 2 × 2 x જગ્યાએ 18, તો 18 × 2 = 36. અને બી બરાબર 3x છે, 3 × 18, આ x જગ્યાએ કિંમત મૂકીએ આપણે. x જગ્યાએ કિંમત 2 × 2, અહીંયા 3 × 3, તો 18 × 3 = 54. આ બંનેનો સરવાળો કરીએ આપણે તો 90 થાય. એટલે કે 36 અને 54, આ રીતે આપણે અંશ લખી દઈએ. ખૂણા એનું માપ 36 અંશ અને બીનું માપ, ખૂણા બીનું માપ 54 અંશ છે. બંનેનો સરવાળો 90 અંશ થાય, એટલે કોટિકોણો છે. પ્રશ્ન નંબર 2, ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. જો ખૂણો x જેમ ખૂણો y બરાબર 1:11 હોય તો ખૂણો x અને ખૂણો y શોધો. તો આપણને આપેલું છે આ, એ લખી લેવાનું. ખૂણો x / y બરાબર 1:11, એટલે x કિંમત પહેલી હોય એની કિંમત પહેલી, બીજાની કિંમત બીજી, એટલે ખૂણો 1 = 1x. આ
ગુણોત્તરની નિશાની દૂર કરીએ એટલે પાછળ આપણે એક્સ લખી નાખવાનું, એટલે ખૂણો એક્સ બરાબર એક એક્સ અને ખૂણો વાય બરાબર અગિયાર એક્સ. હવે આપણને આપેલું છે રકમમાં કે પૂરક કોણ છે. પૂરક કોણ હોય એટલે આપણે એની વ્યાખ્યા ખબર છે કે પૂરક કોણ તો બંને ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો આપણે લખીશું ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર 180. પૂરક કોણ છે એટલે આ લખી શકાય, બંનેનો સરવાળો 180. એમાં કિંમત મૂકવાની, એક્સની જગ્યાએ કિંમત એક એક્સ, વાય ખૂણો વાયની કિંમત 11x, બંનેનો કિંમત 180 છે. હવે બંને એક્સવાળા પદ છે, સરખા ચલ હોય એટલે એનો સરવાળો શક્ય છે. 1 વત્તા 11 12x, 12x બરાબર 180. આ અહીંયા આપણે હવે એક ચલ સુરેખ સમીકરણ આવી ગયું. તો 12x બરાબર 180, આ 12ને દૂર કરવા માટે બંને બાજુ 12 વડે ભાગાકાર કરવા પડે, એટલે 12 છેદમાં 12, 12 ગયા એટલે એક્સ વધશે, 180 છેદમાં 12, 180. એના હવે તમને ખ્યાલ ન આવતો હોય કે ભાઈ 112નો ઘડ્યો 180માં, તો એના માટે એના નાના નાના ટુકડા કરી લેવાના. તો 18ના 18 રાખવાના અને પાછળ 0 હોય એટલે 10. અને 12 કયા ઘડિયામાં આવે છે એ આપણને ખબર છે, 6 2 12. તો અહીંયા છેદ ઉડશે, હવે 6 3 18 2 5 10, 3 × 5 15, એટલે એક્સની કિંમત આપણને 15 મળી ગઈ. એક્સની કિંમત 15 મળી, 6 3 18 2 5 10 અને 3 × 5 15, એક્સની કિંમત 15 મળી ગઈ. એટલે હવે અહીંયા કિંમત મૂકી દેવાની, એક્સની કિંમત ખૂણો એક્સ બરાબર 1x, તો 1 × 15 15 એ 15. હવે ખૂણો વાયની કિંમત 11x, તો 11 × x ની કિંમત 15, એક્સની કિંમત 15 મૂકીએ આપણે, તો 11 × 15 165. બંનેનો સરવાળો કરીએ, 15 અને 65નો સરવાળો, તો 180 થાય. એટલે કે બંનેનો સરવાળો 180 થાય છે, એટલે કે ખૂણો એક્સ અને ખૂણો વાય પૂરક કોણ છે એ આપણે અહીંયા ચકાસણી કરી જોઈએ. પ્રશ્ન નંબર 3, ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે. જો ખૂણો પી બરાબર 4x + 20 અંશ હોય અને ખૂણો ક્યુ બરાબર 7x - 5 અંશ હોય તો ખૂણો પી અને ક્યુ શોધો. હવે અહીંયા સૌથી પહેલાં આપણને આપેલું છે ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે. પૂરક કોણ હોય એટલે આપણને એની પૂરક કોણની વ્યાખ્યા તરત ખ્યાલ આવી જાય કે બંનેનો સરવાળો 180 થાય છે. તો આપણે લખી લીધું ખૂણો પી અને ક્યુ પૂરક કોણ છે, ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર 180. આ સૂત્ર પૂરક કોણ પરથી. હવે એની કિંમત મૂકવાની, પીની કિંમત આપેલી છે આપણને, પીની કિંમત 4x + 20 અંશ અને ક્યુ બરાબર 7x - 5x, આ કિંમત મૂકી અહીંયા ક્યુની કિંમત, ખૂણા ક્યુની કિંમત, ખૂણા પીની કિંમત. હવે અહીંયા એક્સવાળા પદ અને સંખ્યા બંને છે, એટલે એક્સવાળા પદનો સરવાળો કરીશું આપણે, 4x + 7x. આપણે તમે પ્રાઇમરીમાં શીખી ગયા કે સરખા ચલનો સરવાળો થશે, એટલે અહીંયા 20 અને 5, આ એમની પાછળ એક્સ નથી એટલે એ એમનો સરવાળો બાદબાકી થશે, 4x + 7x એટલે 11x, 20 - 5 = 15 બરાબર 180. હવે 180 આ સુરેખ સમીકરણની રીતે આપણે એનો ઉકેલ મેળવીશું. તો સૌથી પહેલાં આ વત્તા કે ઓછાની નિશાનીઓ હોય એને બરાબરની આપણે એને દૂર કરવા માટે, એટલે કે અહીંયા બંને બાજુ આપણે 15 બાદ કરીશું. તો 15 વત્તા 15 છે, એને દૂર કરવા માટે -15 લેવા પડે, એટલે આપણે એમ કહીએ છીએ કે 15 આ બાજુ ગયા, તો 180 - 15 = 165 અને 11x ના ગયા. હવે 11x છે એને દૂર કરવા માટે બંને બાજુ 11થી ભાગાકાર કરીશું, તો અહીંયા 11 છેદ ઉડી જશે અને અહીંયા 165 એટલે 11 × 15, 11 નો છેદ ઉડી જશે એટલે એક્સની કિંમત આપણને 15 મળશે. હવે આ કિંમત આપણે જે પી અને ક્યુની કિંમત આપેલી છે એમાં મૂકીશું, પી બરાબર 4x + 20 આપેલું છે, 20 અંશ. હવે એક્સની કિંમત આપણે મૂકીશું 15,
એક્સની કિંમત 15 × 4 × 15 = 20 રન્સ, એટલે 4 × 15 = 60 રન્સ, 15 × 4 = 60 અને 20 × 20 બંનેનો સરવાળો 60 + 20 = 80 રન્સ. હવે ક્યુની કિંમત આપણે 7x - 5 આપેલી હતી, એમાં કિંમત મૂકીશું એક્સની જગ્યાએ આપણે મૂકીશું 15. સાત ગુણ્યા 15, 15 × 7 = 105, ઓછા આ 5, 105માંથી 5 જાય એટલે 100, એટલે 100 અંશ, એટલે પી ખૂણા પીનું માપ 80 અંશ અને ખૂણા ક્યુનું માપ 100 અંશ છે. બંનેનો સરવાળો કરીએ એટલે 180 થઈ જાય પૂરક કોણની વ્યાખ્યા મુજબ. પ્રશ્ન નંબર 4, ખૂણો ABC અને ખૂણો ABD રૈખિક જોડ રચે છે. જો ખૂણો ABC બરાબર 2x + 10 અંશ અને ખૂણો ABD બરાબર 8x - 30 અંશ હોય તો ખૂણો ABC અને ખૂણો ABD શોધો. તો અહીંયા આપણને આપેલું છે રૈખિક જોડ રચે છે, તો રૈખિક જોડ રચતા હોય તેમનો સરવાળો 180 થાય. આ સૂત્ર મુજબ આપણે લખીશું કે બંને રેખિક જોડ રચે છે એટલે એમનો સરવાળો 180 હોય, પૂરક કોણ હોય. તો ખૂણો ABC + ખૂણો ABD બરાબર 180. હવે કિંમત મૂકવાની, ABDની કિંમત 8x - 30 અંશ, ABCની કિંમત 2x - 10 અંશ આપણે મૂકી કિંમત, આ કિંમત મૂકી. હવે એક્સ વાળા પદનો સરવાળો 2x + 8x = 10x + 10 - 30, સંખ્યાનો સરવાળો એટલે 30 માંથી 10 થાય એટલે 20 અને મોટાની નિશાની -20. હવે -20 છે બરાબરની આ બાજુ આવશે એટલે વત્તા નિશાની બદલાશે, એટલે હવે 10x = 180 + 20 = 200. હવે આ 10ને દૂર કરવા માટે બંને બાજુ 10 વડે ભાગાકાર કરીશું. 10 વડે ભાગાકાર કરે છેલ્લે 0 0 ઉડી ગયા, બાકી એક્સની કિંમત વધી 20. એક્સની કિંમત 20 આ જવાબ આપણો. હવે આ કિંમત મૂકી દેવાની એક્સની જગ્યાએ, ખૂણો ABC બરાબર 2x + 10, આ એક્સની જગ્યાએ આપણી જે કિંમત મળી તે મૂકીશું 20. તો 2 × 20 + 10, 2 × 20 = 40 એટલે ખૂણો ABCની કિંમત 50 અંશ થશે. એ જ રીતે ખૂણો ABDની કિંમત 8x - 30 અંશ છે, એમાં કિંમત મૂકીશું એક્સની. એક્સની કિંમત આપણે બહુપદીમાં કિંમત મૂકીને ગણતરી કરતાં શીખી ગયા, 8 × 20 = 160 - 30, 160 માંથી 30 જાય એટલે 130. એટલે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 50 + 130 = 180 થઈ જાય, એટલે કે બંને ખૂણાઓનો સરવાળો આ સૂત્ર મુજબ 180 થાય છે, એટલે પૂરક કોણ છે. અને પૂરક કોણ રેખિક જોડ જે ખૂણા રચતા હોય એ પૂરક કોણ હોય. આ દાખલાઓ વ્યવસ્થિત રીતે ચોપડામાં લખી લેવાના અને પ્રેક્ટિસ કરવાની. આ જ પ્રકારના દાખલા, ફક્ત રકમ બદલાય અને તમે કોઈ પણ રીતના દાખલા આ જ રીતના હશે, રકમ બદલાશે તો ગણી શકશો. ચાલો, ખૂબ ખૂબ આભાર દોસ્તો, અને તમને ગમે સમજણ પડી હોય તો પોતાના મિત્રો સાથે પણ શેર કરજો, અને વિડીયોને બારામાં પોતાની કોમેન્ટ પણ કરજો, અને કોઈ દાખલા એવા તમને ન આવડતા હોય તો એ કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો, તો આપણે એનો પણ વિડીયો બનાવીને સમજાવી દઈશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દોસ્તો.